નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ખૂબ જ અગત્યનો ટૉપિક ફંક્શન્સ શીખવાના છીએ જે ધોરણ નવથી બારની અંદર બધા જ ધોરણની અંદર ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ કામ લાગે તેવો ટોપિક છે એક વખત આને સમજી લઈશું અને એક્ઝામ્પલ સમજી લઈશું એટલે આપણને સીધી રીતે આવડી જશે અને હા થોડીક તૈયારી કરશો એટલે તમને બધું જ સમજાઈ જશે થોડુંક ધ્યાન આપશો એટલે કોઈ તકલીફ પડશે નહીં અને તમારા દરેક પાઠની અંદર ક્યાંક ને ક્યાંક ફંક્શનનો ઉપયોગ થાય છે પણ કયા ફંક્શનને કઈ રીતે ઓળખવો અને તેના એક્ઝામ્પલ્સ કેવા હોય તે આ સરળ ભાષામાં એકદમ રીતે તમે સમજી જાશો તો સૌથી પહેલું કામ છે અહીંયા એક્સપ્રેસિંગ ઇમોશન ઇમોશન એટલે તમારા ભાવ બરાબર ભાવ અલગ અલગ પ્રકારના હોય છે અને એ ભાવને દર્શાવતું અહીંયા તમને બધી જ માહિતી જે છે એ રજૂ કરવામાં આવેલી છે અને ફંક્શનની અંદર જે ભાવ દર્શાવવાના હોય છે જે ભાવ એ તમારે અહીં યાદ રાખવાના આટલા ભાવ અહીંયા દર્શાવેલા આપેલા છે જોય સેડનેસ એક્સાઇટમેન્ટ પીટી રિગ્રેટ સરપ્રાઇઝ ફિયર એંગર ડિસગસ્ટ આ રીતે અલગ અલગ પ્રકારના જે ભાવ હોય છે એટલે કે તમારો ગુસ્સો હોય પ્રેમભાવ હોય હાસ્ય હોય દયા હોય કે જે ઇમોશન વ્યક્તિની અંદર રહેલા ઇમોશન જે હોય એ દર્શાવવા માટે અહીંયા પહેલું જે ફંક્શન આપેલું છે એ તમે જોઈ શકો છો જેનું નામ છે એક્સપ્રેસિંગ ઇમોશન હવે તમને એક્ઝામ્પલ્સ આપેલા છે એક્ઝામ્પલ્સની મદદથી તમે જોઈ શકો કોઈ તમને કે વાવ હાવ બ્યુટિફુલ પછી હાવ સેડ દરેકની પાછળ જો ઉદ્ગારચિહ્ન આપેલા છે કોંગ્રેચ્યુલેશન્સ બ્રેવો લાસ વોટ પ્રીટી તો આ રીતના જે ભાવ દર્શાવેલા હોય ઉદ્ગારચિહ્ન સાથેના ત્યારે આપણે એવા જેટલા ફંક્શન છે એને આપણે એક્સપ્રેસિંગ ઇમોશન તરીકે ઓળખીએ છીએ અથવા તમને કોઈ એમ કે કંઈ કોઈ વાક્યની અંદર કે કોઈ જોડકા આપેલા છે એ જોડકાને ઓળખવા માટે પણ આવા ભાવનો તમે ઉપયોગ કરો અથવા પૂછ્યું હોય વાક્યની સામે તમને આ જોવા મળે ભાવ એટલે તમે એક્ઝેક્ટલી નક્કી કરી શકો કે આ એક્સપ્રેસિંગ ઇમોશન છે બરાબર ત્યાર પછી આપણે આગળ જોઈએ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ એટલે કે હવે તમને જોવા મળશે બરાબર સમજી લેજો પાસ્ટ ઇવેન્ટ ડિસ્ક્રાઇબિંગ એટલે દર્શાવવું અને પાસ્ટ ઇવેન્ટ આવે એટલે સમજવાનું કે સાદા ભૂતકાળની ઘટના દર્શાવવાની વાત છે પ્રેઝન્ટ ઇવેન્ટ એટલે વર્તમાન કાળ હવે અહીંયા એવું નથી પાસ્ટ ઇવેન્ટ આવે એટલે ખાલી સાદો ભૂતકાળ જ હોય જ્યારે પણ તમને ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ આવે ત્યારે બે કાર્ડ યાદ રાખવાના છે એક સાદો ભૂતકાળ અને બીજું છે ચાલુ ભૂતકાળ બંનેનો સમાવેશ પાસ્ટ ઇવેન્ટની અંદર થાય છે અહીંયા વાક્ય તમને આપેલા છે તેથી તમને સમજાઈ જશે આ વેન્ટ ફોર વોક યસ્ટરડે તો અહીંયા જુઓ વેન્ટ શબ્દ છે સાદો ભૂતકાળ છે પછી અહીંયા ત્રીજું વાક્ય છે મિનલ વોઝ વોચિંગ ટીવી વોઝ વોચિંગ ટીવી તો આ કાઢે આ કાળનું છે તો આપણને ખ્યાલ પડીએ કે આ વાક્ય જે છે એ ચાલુ ભૂતકાળનું છે તો યાદ રાખજો પાસ્ટ ઇવેન્ટ આવે એટલે બે કાર્ડ મળે એક તો સાદો ભૂતકાળ અને બીજું છે ચાલુ ભૂતકાળ અને આવા વાક્યો તમને યાદ પણ રહેવા જોઈએ તો બનાવતા પણ કે લગતા પણ આવડવા જોઈએ જેથી ગમે તે રીતે પૂછાય તમને આવડી જાય બરાબર ચાલો ત્યાર પછી આપણે વાક્ય આગળ જોઈએ ત્રીજું ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ ઓકે પ્રેઝન્ટ ઇવેન્ટનો જ્યારે તમારી પાસે શબ્દ આવે ત્યારે પણ તમારે બે કાર્ડ યાદ રાખવાના છે પહેલો સાદો વર્તમાન કાળ અને બીજો ચાલુ વર્તમાન કાળ જેમાં આપણે ભૂતકાળમાં જોઉં તે પ્રમાણે સાદા વર્તમાન કાળની અંદર જોવાનું છે તો વર્તમાનની ઘટના દર્શાવવા માટે પ્રેઝન્ટ ઇવેન્ટ એટલે બે કાર્ડ યાદ રાખવાના પ્રેઝન્ટ ઇવેન્ટની અંદર સાદો વર્તમાન કાળ આવે અને

એમ ડુઈંગ એમિઝર સાથે આઈનજી આવે એટલે ચાલુ વર્તમાન કાર્ડ છે એમ કહેવાય ધી આર પ્લેઈંગ આર પ્લેઇંગ ચાલુ વર્તમાન કાર્ડ બતાવે છે તો જ્યારે પણ આવી રીતે આવે ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ એટલે બે કાર્ડ આપણે યાદ રાખવાના છે ચલો નેક્સ્ટ આગળ જોઈએ પછી અહીંયા આવે છે ઇન્ફોર્મેશન બરાબર તો આની અંદર તમારે યાદ રાખવાનું ડબલ્યુ એચ વર્ડ્સ ડબલ્યુ વર્ડ્સ એટલે કે સિકિંગ ઇન્ફોર્મેશન એટલે માહિતી મેળવવા માટે કોઈપણ માહિતી મેળવવા માટે પછી સમય હોય વ્યક્તિ હોય સ્થાન હોય કે કોઈપણ વ્યક્તિ કે વસ્તુ કે સ્થાન કે કારણ જાણવા માટે જે ડબલ્યુ એચ વર્ડ્સનો ઉપયોગ કરીએ છીએ બરાબર ઈ ડબલ્યુ એચ વર્ડ્સ દ્વારા જો પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે તમારે સમજવાનું કે એ સિકિંગ ઇન્ફોર્મેશન અથવા ઇન્કવાયરી છે એમ કહી શકાય કે ફંક્શનનો આ ભાગ હોય શકે અને દરેક પ્રશ્નની શરૂઆત તમે જોઈ શકો છો હુ વોટ વાય વેન વેર અને વિચ વાક્યની શરૂઆતમાં શબ્દોથી પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે એક્ઝેક્ટલી આપણને ખબર પડી જાય કે સેકિંગ ઇન્ફોર્મેશન છે હુ ઇઝ ડેટ મેન પેલો માણસ કોણ છે વોટ ઇઝ યોર નેમ તમારું નામ શું છે વાય ઇઝ ધ બેબી ક્રઈંગ્સ શા માટે બાળક રેડી રહ્યું છે તો આ રીતે ડબ્લ્યુ વર્ષથી વાક્યની શરૂઆત થતાં પ્રશ્ન પૂછતા દરેક વાક્યને આપણે સિકિંગ ઇન્ફોર્મેશન અથવા ઇન્કવાયરી ફંક્શનની અંદર તેનો ઉપયોગ થાય છે એમ કહી શકીએ બરાબર ચાલો આગળ જોઈએ આ સિવાય ડબલ્યુ એચ વર્ડ્સની અંદર પણ તમે જોઈ શકો છો આગળ જોઈએ પહેલાં હુ હુઝ હાઉ મેની હાઉ મચ કે હાઉ ફાર આ દરેકે દરેક ડબલ્યુ એચ વર્ડ્સ જ કહેવાય અને એની અંદરથી એની એની મદદથી જે કંઈ પ્રશ્નો પૂછવામાં આવે એ બધાનો સમાવેશ સિકિંગ ઇન્ફોર્મેશન અથવા ઇન્કવાયરી ફંક્શનની અંદર થાય છે બરાબર ચલો ત્યાર પછી આપણે જોઈએ પાંચમું ફંક્શન જે છે એ આપણે જોવાનું છે એક્સપ્રેસિંગ એબિલિટી બરાબર ક્ષમતા દર્શાવવા એબિલિટી એટલે તમારી ક્ષમતા ક્ષમતા દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે તો આઈ કેન ડ્રાઈવ અ કાર ખાસ કરીને યાદ રાખજો કે જ્યારે પણ એબિલિટી દર્શાવવાની વાત આવે તો તમારા વાક્ય જે છે એ કેનવાળા વાક્ય હકાર કે નકાર હોય એટલે સમજ સમજી લેવાનું કે એક્સપ્રેસિંગ એબિલિટીનું ફંક્શન છે એટલે તમને એક્ઝેક્ટલી યાદ રહી જશે બરાબર આઈ કેન ડ્રાઈવ કાર ધે કેન વિન ધ મેચ આઈ કેન સ્પીક ઇંગ્લિશ આ રીતના જે કંઈ વાક્યો છે એમાં પણ યાદ રાખજો ખાસ હકાર અને નકાર વાક્ય જ્યારે પણ જોવા મળે ત્યારે સમજવાનું કે આ એક્સપ્રેસિંગ એબિલિટી ફંક્શન છે ચલો ત્યાર પછી આપણે વાત કરીએ ત્યાર પછી અહીંયા તમને જોવા મળશે એક્સપ્રેસિંગ નેસેસિટી એટલે કે નૈતિક કર્તવ્ય દર્શાવવા માટેનું ફંક્શન બરાબર તો ખાસ કરીને યાદ રાખજો કે આ જે વાક્યો હોય છે એ વાક્ય હંમેશા હેવ ટુ હેઝ ટુ કે હેવ ટુ મસ્ટ ઓ ટુ હેવ ટુ હજેક આવશે શૂડ તો આ જે છે શબ્દો એ તમારી નૈતિક ફરજ અથવા કર્તવ્ય સૂચવે છે તો આવી રીતે તમે ઓળખી શકો કે તમારા જે વાક્યો જે છે એ આવું દર્શાવતા હોય તો એ તમારે એક્સપ્રેસિંગ નેસેસિટીવાળા વાક્ય છે અને એકદમ સહેલેથી તમને ખ્યાલ પણ આવી જશે તમારે ફક્ત ઓળખી લેવાનું કે વાક્યની અંદર મેં તમને જે નિશાની આપી છે શોર્ટમાં કે આ રીતે સમજી શકો કે આ પ્રકારનું વાક્ય હોય દાખલા તરીકે અહીંયા રીટા હેઝ ટુ કમ્પ્લીટ હર વર્ક તો અહીંયા હેઝ ટુનો ઉપયોગ થયો છે તો હેઝ ટુ આવે એટલે તમે સમજી લેવાનું કે આ નેસેસિટી છે એક્સપ્રેસિંગ નેસેસિટી એનું વાક્ય છે એટલે નૈતિક કર્તવ્ય દર્શાવે છે આ પ્રમાણે તમને ખ્યાલ આવી જશે ત્યાર પછીનું આપણે એક્ઝામ્પલ આગળ જોઈએ એક્સપ્રેસિંગ પોસિબિલિટી બરાબર તો અહીંયા પોસિબિલિટીની વાત છે એટલે આવે શક્યતાઓ તો તેના માટે પણ તમારે જેમ આગળ જોયું પ્રમાણે શબ્દો યાદ રાખવાના કે મે અથવા માઈટ કુળ અને અહીંયા છે મે બરાબર તો જ્યારે પણ વાક્યની અંદર આવા શબ્દોનો ઉપયોગ થાય બરાબર ઇટ મે રેઇન ટુડે આજે બરાબર એટલે તમને સમજાય એટલે તમને ટૂંકમાં ખ્યાલ આવી જાય કે આ જે શબ્દો જે છે એ ખાસ કરીને વાક્યની વચ્ચે વપરાય છે અને તમને શું શક્યતાઓ બતાવવાની વાત કરવામાં આવી હોય ત્યારે તમે આનો ઉપયોગ કરી શકો છો બરાબર ઇટ મે રેન ટૂળે એટલે કદાચ વરસાદ આવવાની શક્યતા છે પડ્યો નથી પણ શક્યતા છે તો ટીચર માઇટ કમ લેટ શિક્ષક વર્ગમાં લેટ આવી શકે છે પણ આવ્યા નથી તો આવી રીતે શક્યતા દર્શાવવા માટે એનો ઉપયોગ થાય છે નેક્સ્ટ આપણે જોઈએ આગળ ત્યાર પછી આઠમું જોઈશું એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ અને પરમિશન રિક્વેસ્ટ એટલે વિનંતી ને પરમિશન એટલે પરવાનગી થાય હવે અહીંયા એક્ઝામ્પલ છે મે આઈ કમ ઇન વિલ યુ હેલ્પ મી પ્લીઝ વુડ યુ નોટ ડાઉન માય નંબર કેન આઈ બોરો યોર કોમ્પ્યુટર હવે મે આ એક કમીને આપણે શું પરવાનગી લઈએ વર્ગની અંદર પ્રવેશવા માટે તો પરવાનગી માટે દર્શાવવામાં યુ હેલ્પ મી પ્લીઝ અહીં આપણે શું કરીએ છીએ વિનંતી દ્વારા આપણે કહીએ છીએ કે વિલ યુ પ્લીઝ હેલ્પ મી તો જ્યારે પણ વિનંતી કે પરવાનગી લેવાની હોય ત્યારે સમજવાનું કે આ શબ્દોનો ઉપયોગ થાય છે અને વાક્યની શરૂઆતમાં જ હોય છે તેટલે આપણને ખ્યાલ આવી જાય છે ડિસ્ક્રાઇબિંગ અ પર્સન પ્લેસ થિંગ વ્યક્તિ સ્થળ વસ્તુનું વર્ણન કરવા ડિસ્ક્રાઇબિંગ અ પર્સન પ્લેસ થિંગ હવે પર્સન એટલે વ્યક્તિ પ્લેસ એટલે સ્થળ અને થિંગ એટલે વસ્તુ નું વર્ણન કરવા માટે ઉપયોગ થાય છે આ એક એક્ઝેક્ટિવ પ્રકારના વાક્ય હોય છે જેમ કે અહીંયા મોટું ઇઝ અ ફેટ બોય તો અહીંયા નામની પહેલાં આ વિશેષણ વપરાય ફેટ છે તો મોટું ઇઝ અ ફેટ બોય મોટું કેવો છોકરો છે તો જાડો છોકરો છે તો અહીંયા મોટુંને જાડો બતાવ્યો છે તો આવી રીતે એનું વર્ણન થાય છે તળાજા ઇઝ અ સ્મોલ ટાઉન એ ટાઉન એક નામ છે પણ અહીંયા સ્મોલ જે છે એ એક્ઝેક્ટિવ છે વિશેષણ છે ડેટ ઇઝ અ રેડ રોઝ રોઝ એટલે ગુલા પણ કેવું છે લાલ છે મિનલ ઇઝ અ ક્લેવર ગર્લ ગર્લ છે છોકરી છે પણ છોકરી કેવી છે ક્લેવર હોશિયા છે આમ કેવો કેવી કેવું આ રીતે જે તે વ્યક્તિ કે વસ્તુનું વર્ણન કરવાની વાત આવે તો આ રીતે દર્શાવાય છે તો આ પ્રકારનું જ્યારે પણ વાક્ય આવે ત્યારે તમારે સમજી લેવાનું કે આ ડિસ્ક્રાઇબિંગ અ પર્સન પ્લેસ કે થિંગ દર્શાવે છે તો અહીંયા જે છે એ આપણે પાર્ટ વન જે છે એ પૂર્ણ કરીએ છીએ આ બીજા જે ફંક્શન બાકીના છે એ પાર્ટ ટુની અંદર આપણે જોઈશું અને આ બધી જ માહિતી આપણે જોઈ એ તમારે લખી લેવાની છે જેથી જ્યારે પણ એક્ઝામની અંદર આવે તો તમને ઉપયોગી થઈ શકે બરાબર